પ્યારા ભક્તોની લેવા બહાર તો તો હાબદો થાજે સાંભળ્યા એવા અલગ ધણી રામદેવજી મહારાજ એના આશરે બેઠા છે. આપણે એક જૂની કહેવત છે આપણી કે જેના ગાડે બેહી એના ગુણગાન ગાય. આજે તો બાપાના ગાડે બેઠા છે આપણે. એવા અજમલ રાજા 12 વર્ષ તપસ્યા કરી કાશી વિશ્વનાથ મહાદેવની અને શિવજી મહારાજ પ્રસન્ન થયા વાલા. કીધું કે માંગો અજમલ. તો અજમલ રાજા કે પ્રભુ તમને તો શું કહેવાનું હોય, તમે તો મનની જાણો એમ. શિવજી મહારાજ કે તો અજમલ હું કઈ જન્મ લેતો નથી, હું કઈ મરતો નથી, પણ તમે દ્વારકા જાઓ, મારું વચન છે તમને. દ્વારકાધીશ ને મારા વચન ની યાદી અપાવું, તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. અને આવ્યા દ્વારકાઓ, એક પૂનમ, બીજી પૂનમ, ત્રીજી પૂનમ, 12 પૂનમ ભરી, 13મી પૂનમે તો પાગલ થઈ ગયા હો પોતે. ઠેઠ રાજસ્થાન થી થાળ લાવતા પોતે. અને પૂનમે પૂનમે ઠાકર આરે વાત કરે પણ ઠાકર કઈ બોલે નહીં. 12મી પૂનમ ગઈ ને 13મી પૂનમે તો પાગલ થઈ ગયા પોતે. થાળમાં જે લાડુ હતા ને લાડુ, ઠાકર આરે બે વાત કરી અને પણ ઠાકર બોલ્યા નહીં, તો લાડુ માર્યા મૂર્તિને. હો ઠાકર ને માર્યા લાડુ મારે, ઠાકર ન બોલ્યા તો જળની જારી હતી ને એમને મારી. તો ગુગલી બ્રાહ્મણ લોકો જોઈ ગયા, આ તો કોઈ પાગલ રાજા લાગે છે. દેવળની બહાર કાઢ્યા અને કીધું કે અજમલ રાજન તમે આ શું કરો છો. અજમલ રાજા કે મારે કાશી વિશ્વનાથ મહાદેવનું વચન છે, દ્વારકાધીશ હારે મારે બે વાત કરવી છે, પણ ઠાકર કઈ બોલતા નથી. તો ગોગલી બ્રાહ્મણ લોકોએ કીધું તમે કયા ઠાકરની વાત કરો છો, આ તો ખાલી એનું દેવળ છે. સાચા ઠાકર ને સાચી હોનાની દ્વારકા તો દરિયામાં હમાણે છે. અજમલ રાજા કે એમ તો વહેલા બોલો ને. અને ગડગડતી દોટ મૂકી વાલા, ભૂરિયા બાવાની ભેખડતી ધુપકો માર્યો, વાલે હોનાની દ્વારકા રચાવી વાલા અંદર. અને વાલો હિંડોળે હિંચકો છે, માથે પાટો બાંધીને બેઠા છું ઠાકર. અજમલ રાજાને કીધું કે આવો અજમલ આવો. અજમલ રાજા કે એ બધું તો ઠીક પ્રભુ, પણ આ પાટા તો અમારે માનવીઓને બાંધવા પડે, તમારે બાંધવા પડે. તો દ્વારકાધીશ કે થોડી વાર પહેલા મારો એક ભગત આવ્યો ને, તો એની હારે બે વાત ન કરીને તો મને જળની જારી મારી છે અને ઓળખી ગયા. અજમલ રાજા કે એ તો હું જ હતો પ્રભુ. તો ખેર અજમલ આવવાનું કારણ કે પ્રભુ તમારે રાજસ્થાન ભૂમિમાં પધારવાનું છે અને હોનાની દ્વારકા છોડી હોવા લે. એ વેળાનું પદ સદગુરુ બળદેવદાસ બાપા લખે છે. Thank you.
You don't want that.